ગુજરાત વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને સત્તા પક્ષ તેમજ વિપક્ષ બંને જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ચૂકી છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ અમિત શાહે ગઢમાં ગર્જના કરી છે તો આ તરફ કોંગ્રેસે નવો પ્લાન બનાવ્યો છે જેમાં મહિલા કાર્ડનો ઉપયોગ કરવાની પણ યોજના બનાવવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. એક તરફ જ્યાં ભાજપે ગુજરાતમાં ગૌરવ યાત્રાની શરૂઆત કરી છે તો કોંગ્રેસ રાહુલ ગાંધીની યાત્રા બાદ હવે નવો દાવ ખીલવાનો પ્લાન તૈયાર કરી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસે મહિલા વોટર્સને આકર્ષવાની યોજના પર કામ કરવાનું શરૂ કર્યું છે જે અંતર્ગત મહાત્મા ગાંધીની જયંતિના અવસર પર મહિલા કોંગ્રેસ દાહોદ જિલ્લાથી ચૂંટણી કેમ્પેનનો આગાઝ કરી રહ્યું છે. પાંચ મહિલા નેતાઓની ટીમ મહિલા વોટર્સ વચ્ચે પાર્ટીનો સંદેશ પહોંચાડવાની જવાબદારી પાંચ મહિલા નેતા નિભાવશે. આ પાંચ નેતા ગુજરાતના જ અલગ અલગ ક્ષેત્રોથી હશે. કેમ્પેન દરમિયાન મહિલા નેતાઓનું આ ગ્રુપ ઘણા જિલ્લાઓમાં જશે અને આ નેતા જનસભાઓને સંબોધિત કરશે. ડોર ટુ ડોર કેમ્પેન. જનસભા ઉપરાંત ડોર ટુ ડોર કેમ્પેન દ્વારા મહિલાઓને સીધું સંબોધન કરાશે. મહિલા કોંગ્રેસ વિંગની અધ્યક્ષ સુષ્મિતા દેવીએ જણાવ્યું કે ગુજરાતમાં મહિલાઓ માટે મહિલાઓ જ અભિયાન ચલાવશે. તેમણે જણાવ્યું કે આ અભિયાનનું સંપૂર્ણ ફોકસ મહિલા મતદારોની વચ્ચે જઈને સંવાદ કરવાનું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસ ગત સપ્તાહે જ ખતમ કર્યો. પોતાના પ્રવાસ દરમિયાન રાહુલે જ્યાં મંદિરમાં માથું ટેકવ્યું અને માથા પર તિલક લગાવી મતદારોને એક અલગ સંદેશ આપવાની કોશિશ કરી. સાથે જ તેમણે મહિલાઓને મજબૂત કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. આપને જણાવી દઈએ કે મહિલાઓના જોબ કરવાના મામલામાં ગુજરાત 22 રાજ્યમાંથી 14મા નંબર પર આવે છે. સાથે જ 15-34 વર્ષની વચ્ચેની 70.33% મહિલાઓ બેરોજગારીની શ્રેણીમાં આવે છે. ત્યારે 4 દાયકાથી ગુજરાતમાંથી સત્તાની બહાર ચાલતી કોંગ્રેસ મહિલા મતદારો પર વધુ ફોકસ બનાવી પોતાની નાવ પાર લગાવવાની કોશિશમાં છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.